સુરેન્દ્રનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ખેડૂતોને વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે. તો કપાસ, મગફળી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોએ વળતર ચૂકવવાની ઉગ્ર માંગ કરી છે. વરસાદના કારણે ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે. સર્વે કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરેન્દ્રનગરથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોનો પાક અત્યારે નાશ પામ્યો છે. ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. કપાસ, મગફળી સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે વરસાદના કારણે અત્યારે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. તો સર્વે કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હોવાની વિગતો અત્યારે સામે આવે છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તે પાકનું નાશ થયો છે. કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું, તો બીજી તરફ મગફળી સહિતના અનેક પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સચિન પેઠવા જોડાઈ ગયા છે. જી સચિન, સુરેન્દ્રનગરમાં ખેડૂતોને વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. કપાસ, મગફળી સહિતના પાકોને મોટા પાયે નુકસાન થયું છે. શું છે વધુ માહિતી? જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરના ચોટીલા, થાન, મૂળી, ચુડા સહિતના તમામ તાલુકાઓમાં તેમજ ગામડાઓમાં ખેડૂતોને મોટા પાયે પાણીએ વધુ આવી જતા નુકસાન થયું છે. તેને લઈને ખેડૂતો હાલ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે. જી સચિન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.